नमस्कार मित्रों, स्वागत है आज नु ताजा अने महत्वना समाचार मा। तो मित्रों बात करी आज ना सौथी ताजा ने महत्वना समाचार नी। ऑक्टोबर मा आवी शके छे भयंकर वावाजोडू। खेतरो रिचर बेट मा फेरवाया। भारत केनाडा संबंध मा कड़वाश। चंद्र पर 22 सितंबर फरी दौड़छे रोवर प्रज्ञान। तो मित्रों आ तमाम समाचार नी वात आज ना वीडियो मा करवानी छे, तो वीडियो मा सुधी बन्या रहेजो। ऑक्टोबर मा आवी शके छे वरसाद। मित्रों आवी छे वात करीए तो गुजरात में जामेला वरसादी माहौल वच्चे हवामान निष्णात एवं अंबालाल पटेले डरावणी आगाही करी छे। तेओए कह्युं छे कि ऑक्टोबर मास में बंगाल की खाड़ी में जारे वावाजोड़ानी प्रक्रिया शुरू थई छे, आ सीस्टम जारे गुजरात में लावी शके छे, केमके आ दरमियान उत्तर गुजरात, मध्य गुजरात और दक्षिण गुजरात भागों में वरसाद वरसी शके छे। तो आ गुजरात में पश्चिमी विपक्ष आवी शके छे, तेनी असर राजस्थान सुधी जई शके छे। ज्यारे मित्रों ऑक्टोबर मास में बंगाल की खाड़ी में जारे बंगाल में पण वावाजोड़ानी प्रक्रिया शुरू थई छे, ज्यारे 4-12 ऑक्टोबर दरमियान बंगाल उपसागर में भारी वावाजोड़ू थई शके छे। दक्षिण पूर्वीय तटो पर 150 किमीनी झड़पे वावाजोड़ू आवशे। मित्रों गुजरात में आ सीस्टम वरसाद लावी शके छे, ज्यारे अरबी समुद्र में पण आ दरमियान वावाजोड़ानी असर थई शके छे। मित्रों त्यार पछीना समाचारनी वात करिए तो भारत केनाडाना संबंधों में कड़वाश। मित्रों तेना विशे वात करिए तो केनाडाना वडाप्रधान जस्टिन ट्रूडोए त्यांनी संसदमां आपेला निवेदन बाद भारत अने केनाडा वच्चे तणाव नवी ऊंचाई पहोंची गयो छे। ज्यारे वात जाणे एम छे कि आ समग्र विवाद खालिस्तान चळवळ पर केन्द्रित छे, ज्यारे भारते वारंवार केनाडामां तेनी धरती पर खालिस्तान चळवळने समर्थन आपवानो आरोप लगाव्यो छे, जे भारतमां प्रतिबंध छे, परंतु शीख डायोसिस जे तेने समर्थन छे। ત્યારે તાજેતરમાં ટ્રુડોએ તેમને દેશની સંસદમાં ભારત સરકારની એજન્સીઓ પર કેનેડાની ધરતી પર ખાલિસ્તાન તરફે નેતા હરદીપસિંહ નરજની જ્યારે હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો। મિત્રો આ પછી કેનેડાએ તેના ટોચમાં ભારતીય રાજદ્વારી સસ્પેન્ડ કરી દીધા હતા, જ્યારે મિત્રો ભારતે પણ આ કાર્યવાહીને આજ ભાષામાં જવાબ આપ્યો હતો, જ્યારે નવી દિલ્હીમાં કેનેડાના હાઈ કમિશનર કેમેરા મેકેને કાઢી નાખ્યા હતા અને તેમને 5 દિવસમાં દેશ છોડવા દેવા કહ્યું હતું। મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ખેતરો રિચરના બેટમાં ફેરવાયા। મિત્રો તેના વિશે જોઈએ તો ગુજરાતમાં ભરમાં ચોમાસાની સિઝનમાં અંતિમ દિવસોમાં વરસેલા વરસાદને લઈને ક્યાંક ફાયદો તો ક્યાંક મિત્રો તારાજી સર્જાય છે। રાજ્યમાં ફરી એકવાર ભાદરવાના વરસાદે તારાજી સર્જી છે, જ્યારે જૂનાગઢના માંગરોળમાં ખેડ પંથકમાં જ્યારે ભારે વરસાદને લઈને ઓજર નદીમાં પાણી ફરી વળ્યા છે, જેને લઈને ઊભા પાકોમાં મોટું નુકસાન થયું છે। જ્યારે બીજી તરફ કચ્છના અબડસામાં જ્યારે વરસાદે અનરાધાર વરસાદને લઈને કોવ જે તે તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, ત્યારે મિત્રો અબડસાના જે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। આ સાથે બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદમાં પડવાને કારણે મગફળી, મકાઈ, બાજરી જેવા પાકોમાં પાણી ફરી વળ્યા છે। તો મિત્રો બીજી તરફ ભરૂચમાં નર્મદા ડેમનું જ્યારે નદીનું પાણી ભરાતા માંડવી, ગુવાલી અને મુવલ ગામમાં ખેતરોમાં પાકમાં નુકસાન થયું જોવા મળી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ચંદ્ર પર 22 સપ્ટેમ્બરે ફરી દોડશે રોવર પ્રજ્ઞાન। મિત્રો તેના વિશે જોઈએ તો વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને 4 સપ્ટેમ્બરે સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા, જ્યારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ જ્યારે ઇસરોએ અનુસાર જણાવ્યા પ્રમાણે જ્યારે લેન્ડર અને રોવર 22 સપ્ટેમ્બરની આસપાસ જાગી જવાના છે તેવી અપેક્ષા છે। કેમ કે મિત્રો ખરેખર ચંદ્ર પર સૂર્યાસ્ત સાથે પ્રજ્ઞાન રોવરને પણ સ્લીપ મોડ પર મૂકવામાં આવ્યું હતું, જ્યારે 23 ઓગસ્ટના રોજ ફિર વિક્રમ લેન્ડર સપાટી પર સફળતાપૂર્વક ઉતરાયણ કર્યું હતું। મિત્રો ત્યારબાદ ઇતિહાસ રચાયું હતું, કારણ કે અત્યાર સુધી કોઈ પણ દેશ જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યો નહોતો ત્યારે આ ભારત દેશ પહોંચી ગયો હતો, અને આ દરમિયાન ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ચપાટીનો અભ્યાસ કર્યો હતો, જ્યારે ઓક્સિજન સહિત ઘણી વસ્તુઓ શોધી કાઢી હતી। મિત્રો ત્યારબાદ તેને સ્પેસ મોડમાં મૂકવામાં આવ્યું હતું, હવે તેના માટે ઉઠવાનો સમય આવી ગયો છે, જ્યારે લોકોની નજર તેના પર છે અને હવે પછી પ્રજ્ઞાન રોવર 22 સપ્ટેમ્બરે ફરી ઉડશે અને ચંદ્ર પર ચાલશે। બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ, મળીએ નવા વિડીયો